લગ્ન એટલે શું? લગ્ન એટલે જવાબદારીઓનો ઢગલો, અપેક્ષાઓનો માળો. આ વિચાર આજના યુથમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે એ લોકો લગ્ન જીવનથી દૂર જઈ રહ્યા છે, અને જ્યારે લગ્ન માટે હા પાડે છે ત્યારે પેરેન્ટ્સ અને યુથ બંને જે વિચારે છે કે આ લગ્ન જીવન કેટલું લાંબુ ટકશે, અને આવા વિચારને લીધે એમના મનમાં બ્લોકેજ ઘણા બધા થઈ રયા છે. હેલો એવરીવન, હું ચાંદની દલાલ, મેરેજ કન્સલ્ટન્ટ અને મેરેજ કાઉન્સેલર. આજે વાત કરીએ લગ્ન વિશે. એ પહેલાં તમે મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવતા નવા વિડીયોની અપડેટ તમને રેગ્યુલર મળતી રહે. લગ્ન એ સુંદર સ્વપ્નોનું મહેલ, લગ્ન એક રોઝી વર્લ્ડ. લગ્ન એટલે શું? લગ્ન એટલે આ, લગ્ન એટલે તે? ના, લગ્ન એટલે જીવનની નાની નાની પળોને સમેટી લેવાની, અને એ સમેટીને એ પળોમાં જીવવાનું, એનું નામ લગ્ન છે. લગ્નમાં તમે જોશો તો બે વ્યક્તિ, બે ફેમિલી જોડાય છે, બે સમાજ જોડાય છે. બે વ્યક્તિઓ ફક્ત સુખી થવા માટે જીવતા હોય તો બંને એકબીજાને સુખી કરે જ છે, પણ જીવન એ અપ્સ એન્ડ ડાઉન્સનું નામ છે. જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે, જીવનમાં હોય કે લગ્ન જીવનમાં હોય. સુખ દુઃખ, પ્રેમ નફરત, પરિસ્થિતિઓનું એકબીજાને પૂરક થઈને હોય છે. એકના વગર બીજાનું મહત્ત્વ નથી, એમ કહેવામાં કશું ખોટું નથી. નફરત હોય ત્યારે જ પ્રેમની કિંમત સમજાય છે, એમ અંધાર હોય ત્યારે જ અજવાળાની પણ કિંમત સમજાય છે. તમારી આજુબાજુ ઘણા બધા કપલો હશે, તમને લાગતું હશે કે હેપી મેરિડ કપલ છે, પરંતુ એ કપલને પૂછશો ને તો એમના તરફથી પણ આવશે કે એમના જીવનમાં બી ઘણા બધા સ્ટ્રેસ પ્રોબ્લેમ્સ છે. હવે એ પ્રોબ્લેમને એ લોકોને છે તો આપણને કેટલા હોય છે, કે એવા વિચારથી ગભરાવાનું નથી, પણ એમની સ્ટ્રેન્થ જોવાની છે કે દરેક પરિસ્થિતિમાં પ્રિયજનની સાથે રહેવાનું છે. સંબંધોમાં સ્ટ્રેસ આવે કે જીવનમાં સ્ટ્રેસ આવે તો ગુજરામણને કે સ્ટ્રેસને પકડીને જીવવાનું અને એને સાથે સંબંધોને ઢસડવાની જરાય જરૂર નથી. એ સમયે સ્ટ્રેન્થ બનવાનું છે પોતાના જીવનમાં, પોતાના પ્રિયજનના જીવનમાં, જેથી તમે એ તમારો સમય ક્યાં પસાર થઈ જશે તમને ખબર પણ નહીં પડે અને તમારું જીવન પ્રેમમય બનશે. ઘણા લોકોનો એવો વિચાર હોય છે કે ના, હું મારું જીવન એક સક્સેસફુલ લગ્ન જીવન તરીકે સાબિત કરીશ, હું ખૂબ જ સફળ જીવીશ. વિચાર ચોક્કસ સારો છે, ખૂબ પોઝિટિવ છે, હોવો જ જોઈએ, પણ આ સતત લગ્ન જીવનને સફળ કરવાના વિચારનો સ્ટ્રેસ લઈને ચાલે છે ને, એ માણસ ખૂબ જ દુઃખી થાય છે. લગ્ન જીવનના ગણિત નથી હોતા કે આમ જ કરવું, આમ જ કરવું, એના ધારાધોરણ નથી, કોઈ સ્ટ્રેટેજી નથી. હા, થોડી બેઝિક વાતો છે જેનું ખ્યાલ રાખવાથી તમે લગ્ન જીવન સરળતાથી પાસ કરી શકો, પરંતુ આમાં બે જુદી વ્યક્તિ જોડાય છે. આ બંને વ્યક્તિના પોતાના માઇન્ડસેટ, પોતાની થોટ પ્રોસેસ, પોતાની ફિલિંગ્સ અલગ અલગ છે. તો તમે તમારા પ્રિયજન સાથે કમ્યુનિકેશન કરીને એ લાગણીઓને જાણો, એ સમજો, અને પછી તમે એકબીજાને અનુરૂપ થઈને જીવશો તો તમારું જીવન ખૂબ જ પ્રેમમય બનશે. અને જે દરેકનું સ્વપ્ન હોય છે કે પ્રિયજન સાથે ઘરડા થવું અથવા તો પ્રિયજનની સાથે હંમેશા જુવાન રહેવું, એ સ્વપ્ન સાચું બની શકે. લગ્ન જીવનમાં જેટલું સેક્સનું કે સ્પર્શનું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ લાગણીઓનું છે. તમે તમારી લાગણી તમારા પ્રિયજન સાથે કેટલી જતાવો છો, કેટલી એમને લાગણી આપો છો, એ ખૂબ જ મહત્ત્વનું છે. એમ જોવા જાઓ તો તમને જે જોઈએ છે એ તમે સામેવાળાને આપો તો એ પાછું મળે છે. એ નિયમ મુજબ જો તમને તમારું લગ્ન જીવન સુખી જોઈતું હોય, એક પ્રેમાળ અને એક લાગણીશીલ, એક ખૂબ પ્રેમ કરે એવા જીવનસાથી જોઈતા હોય, તો પહેલાં તમે બનો, તમે તમારા જીવનસાથીને એવું લગ્ન જીવન આપો તમારા તરફથી, તો ચોક્કસ જ એ ઘણું વધારે થઈને તમારા તરફ આવી જશે. તો આ એક થોડીક લગ્ન વિશેની માહિતી મેં તમારી સાથે શેર કરી. ચોક્કસ જ તમે આ માહિતી તમારા જીવનસાથી સાથે, નવા યુથ સાથે શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચોક્કસ જ એમને આ વિડીયો મદદરૂપ થઈ પડશે. જલ્દી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો.